नमस्कार विद्यार्थी मित्रों, मारु नाम पार्थ रामाणी। पहलू तो आज हूँ तमने धोरण दस नी अंदर इम्पोर्टेंट प्रश्न जे बोर्ड नी परीक्षा नी अंदर पूछाई सके संभावना हो तेवा हूँ तमने टीक करावीश। के तमे तमारी ग्राइड नी अंदर अथवा तमारी चोपड़ी नी अंदर टीक करी लेजो जे इम्पोर्टेंट छे, तमने भविष्य में तमारी बोर्ड नी परीक्षा नी अंदर जरूर थी काम आवशे, एटले जरूर थी काम आवशे। तो हालो पाठ नंबर एक। पहलू तो मारू चेनल सब्सक्राइब ना करी हुए तो मारू चेनल सब्सक्राइब करी लेजो, शेर करजो, कमेंट करजो, मारा वीडियो नी अंदर कमेंट करजो तो मने खबर पड़े के तमने क्या मूंझवण छे। मारू चेनल पार्थ टीचर चेनल सब्सक्राइब करजो एंड शेर भी करजो, कमेंट करजो ने सब्सक्राइब भी करजो। तो पाठ नंबर एक वास्तविक संख्याओ। पहलू तो मेन मेन करावी दो। 1.2 युक्लिड नु भागाकार नु पूर्व प्रमेय, एनी अंदर थी 1-2 वाक्य ना प्रश्नो पूछाई सके छे। पछी छे युक्लिड नी भाग प्रविधि ना दाखला, 2 માર્ક્સ ની અંદર વિભાગ બી ની અંદર પૂછાઈ શકે છે, સંભાવના છે। પ્રાસ્તાવિક તો બધાયની અંદર કરવાની, પ્રસ્તાવના માધ્ય જે જોડે એને પ્રાસ્તાવિક કહેવાય। એ એકવાર ગ્રાઇડની અંદર અથવા ચોપડીની અંદરથી વાંચી જવાનું એન્ડ હરેક પાઠના હરેક ઉદાહરણ કરી જવાના, એની અંદરથી ખાસ રકમ ચેન્જ કરીને પૂછી શકે છે। સ્વાધ્યાય 1.1 યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી ગુસા શોધો, કોઈ બી 3 દાખલા કરી લેવાના, તમને તમારી રીતે બી રકમ બનાવીને કરવાના, એ ખાસ પૂછાય છે। પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 3, 2 ઓછો પૂછાય છે પણ ક્યારેક ક્યારેક પૂછાય છે, એ બી તૈયારી કરી જજો। તૈયાર તમે બધું કરજો પણ હું કહું છું ને એ ઇમ્પોર્ટેન્ટ છે એટલે તમે ખાસ તૈયાર કરજો। તમારા ચોપડી અને ગ્રાઇડની અંદર જે ઉદાહરણ આપેલા હોય ને એ ઉદાહરણ બધાએ કરી દેવાના, સ્વાધ્યાયના જે સાબિતીના દાખલા હોય ને બધા કરી જવાના, એ તો ખાસ 2 દાખલા પૂછાય છે આખા પેપરની અંદર। પ્રશ્ન નંબર 5 કરાયો, ઠીક કરી દીધો। હવે પ્રશ્ન નંબર 7, પ્રશ્ન નંબર 8, પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8 ખાસ છે અને પ્રશ્ન નંબર 1 બી ખાસ છે। સ્વાધ્યાય 1.2 પાઠ્યપુસ્તકના પાના નંબર 10, પ્રશ્ન નંબર 1 વૃક્ષની રીતે તમને ભાગાકાર કરતે આવડવા જોઈએ, તો અવયવી અવયવ અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવે, 140, 156, 29, 25, 5574, 29। કોઈ બી 3 દાખલા પૂછાય છે, હવે તમારી થિયરીમાં હવે ઘટાડી શકે ને વધારી શકે એટલે તમને એ તૈયાર કરવાના। સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 6, પ્રશ્ન નંબર 6, ઉદાહરણ તો તમને મોરે કીધા, ઉદાહરણ બધા કરી લેવાના। પ્રશ્ન નંબર 9, સ્વાધ્યાય 1.3, એની અંદર સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમે છે,
એટલે 1.3 ની અંદર થી કોઈ બી બે દાખલા ઇમ્પોર્ટેન્ટ છે, એટલે 1.3 સ્વાધ્યાય આખે આખું કરી નાખજો તમે લોકો. ઓકે, સ્વાધ્યાય 1.3 આખે આખું કરી નાખજો. ને ઉદાહરણ તો મૂકી દા તમને. સ્વાધ્યાય 1.4, પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3 ઓછો પૂછાય છે, પણ પૂછાય બી શકે એની સંભાવના ઓછી છે. હવે પાઠ નંબર 2, બહુપદીઓ પ્રાસ્તવિકતા, બહુપદી, બહુપદીની ઘાત, બહુપદીનું શૂન્ય, બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ, શૂન્યની સંખ્યા. હરેક પાઠની અંદર વ્યાખ્યા તો ફરજિયાત કરી જવાની, આવતી હોય એ પાઠની અંદરની વ્યાખ્યા તો જરૂર કરી જગો કરી જજો, એ ઇમ્પોર્ટેન્ટ છે વ્યાખ્યા, 1 માર્ક્સ તૂટે નહીં એ માટે. સ્વાધ્યાય 2.1 એ તો સહેલું જ છે, ના સમજણ પડે તો હું તમને એક મારા આલેખ ની અંદર, તમને યુટ્યુબ ની અંદર હું મોકલીશ, જોઈ લેજો કેવી રીતે છે. હાલો ભેગા ભેગું સમજાવી દઉં. 2.1, નીચે આકૃતિમાં કોઈ બહુપદી પી એક્સ માટે વાય બરાબર પી એક્સ ના આલેખ આપેલ છે. દરેક કિસ્સામાં પી એક્સ ના પી કૌંસમાં એક્સ ના શૂન્યોની સંખ્યા શોધો. સમજવાની પહેલી તો રકમ સમજી લેવાની આપણને, કે રકમ શું કહેવા માંગે છે, કે ભાઈ રકમ શું કહેવા માંગે છે, રકમ કેવી રીતે મને કેચઅપ કરવાની. રકમ સમજણ ના પડે તો રકમ તો તમે એકવાર ઘરેથી બી વાંચો ને તો બી તમને સમજણ પડી જાય. રકમ સમજણ ના પડે તો એક ને એક રકમ, એક ને એક રકમ, 4, 5, 6, 7, 8, 10 ભલે ને 10 વાર થાય, 10 વાર વાંચી લેવાની. તો પેલું છે, આલેખ એક્સ અક્ષને સમાંતર હોવાની બહુપદીના શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. એટલે એવી રીતે હું ખાલી જગ્યા બોલું છું, તમે સમજી લેજો તમારા ચોપડી પ્રશ્ન હોય એ મુજબ. હવે શું કીધું છે, એક્સ અક્ષને સમાંતર, સમાંતર એટલે સરખું. હવે હવે એ તમને તો ખબર છે, આડો એક્સ અને ઊભો વાય હોય છે એ તો ખબર છે. હા, તો બસ એવી જ રીતે એક્સ ને વાય સિવાયની અંદર કોઈ બી જટલી આકૃતિ દોરેલી હોય, કેટલી વાર વાય ને અથવા કેટલી વાર એક્સ ને ટચ થાય છે એ ગણવાનું છે. હવે પેલી રકમની અંદર જુઓ, વાય કને લીટો છે ને, એક્સ ને વાય ની વચ્ચે લીટો છે લાંબો, એ જોવાનું. એક વાય ના લીટા ને કેટલી વાર અટકે છે, એક વાર, તો એના થશે 0. એક જ વાર ત્યાં અટકે છે ને, પણ એની અંદર શું કીધું છે, એક્સ અક્ષ ને સમાંતર હોય પણ એ વાય ને છબે છે, એક્સ અક્ષ ની લીટી ને છબતું નથી એટલે અડકતું નથી, એટલે આપણે આવશે 0. એવી રીતે બીજો પ્રશ્ન છે, એક્સ અક્ષ ને એક બિંદુમાં છેદતો હોવાથી બહુપદીના શૂન્યોની સંખ્યા શોધો. હવે આ જે ઊંધો યુ જેવું તમને લાગે છે, વી એન્ડ ઊંધો એન જેવું લાગે છે તમને, જે સમજાતું હોય એને, ઈ એક્સ અક્ષ ને કેટલી વાર છબે છે, એક જ વાર, તો તે આવશે 1. વળી પાછું એક્સ અક્ષ ને, હવે ત્રીજું, 1, 2 અને 3 વાર એક્સ ને છબે છે એટલે 3. એવી રીતે બધાય તમને જોતા જવાના છે, એ ઇમ્પોર્ટેન્ટ છે, એ તો કરો તો ચાલે, ના કરો તો બી ચાલે, એવું લોકો ઘણું કહેતા હોય છે કે ના કરો તો બી ચાલે, પણ મારું કહેવાનું એમ છે, ન કરીને એમાં તમે એમ કહેતા જશો આના 2 માર્ક્સ તૂટશે, પણ તમને એ ખબર નથી કે એ રકમ ને એ રકમ ના દાખલા ફેરવી ફેરવીને ફેરવી ફેરવીને રકમ બીજી આપે છે ને, એટલે તમે ધારે આવે ને એથી તૂટે છે તમારા માં. તો ઘણા લોકો કહે છે કે પેપર ઓખું નીકળ્યું હતું, પેપર આમ નીકળ્યું હતું, પેપર ઓખું નતું, આપણી મહેનત જ ધીમી હતી. એટલે 2.3, બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી,
બહુપદીના શૂન્યો અને અવયવો આગળના ધોરણમાં ભણી ગયેલ અગત્યના નિત્ય સમૂહ. હવે તમે ધોરણ નવ ની અંદર નિત્ય સમૂહ, હવે બહુપદી પાઠ આવતો તેની અંદર નિત્ય સમૂહ તમે ભણી ગયા હશો. એક્સ પ્લસ એ એક્સ પ્લસ બી બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એ પ્લસ બી એક્સ પ્લસ એ બી, આ નિત્ય સમૂહ મને યાદ છે. એ મુજબ મને ત્રણ યાદ છે. એવી રીતે તમે પણ નિત્ય સમૂહ પાઠ બીજો શીખવો હશે ને તો તમારે નિત્ય સમની જરૂર પડશે. તો સ્વાતે 2.2 ઉદાહરણ તો તમને ખબર જ છે કરવાના છે. 2.2 ની અંદર પહેલો દાખલો, બીજો દાખલો, ત્રીજો દાખલો, છઠ્ઠો દાખલો ને પાંચમો દાખલો એ ચોથો દાખલો ઓછો પૂછાય છે, પણ એક થી ત્રણ એન્ડ પાંચમો અને છઠ્ઠા દાખલાની અંદરથી વધુ પૂછાય છે. વધુમાં વધુ 4s બીજા નંબરનો છે ને, 4s સ્ક્વેર માઇનસ 4s પ્લસ 1 એન્ડ 5 નંબરનો t સ્ક્વેર માઇનસ 50. એક મોટી સંખ્યા અને એક નાની સંખ્યા એ વધારે પૂછાય છે. એટલા માટે પ્રશ્ન નંબર 2 આખે આખો ઉદાહરણ તમને તો ખબર જ છે ને. પ્રશ્ન નંબર 4 સ્વાધ્યાય 2.3 સ્વાધ્યાય 2.3 આખે આખું ઇમ્પોર્ટેન્ટ ની અંદર આવે છે. ભાગાકાર વાળા દાખલા તમને મૂંઝવવા માટે એક ને એક તો પૂછાય જ છે, વધુમાં વધુ ત્રણ પૂછાય છે. સ્વાધ્યાય 2.4 વૈકલ્પિક, હવે એમાં શું કીધું છે? વૈકલ્પિક નીચે જોશો તો આપેલું છે, આ સ્વાધ્યાય પરીક્ષાના પરીક્ષા માટે ધ્યાનમાં લેવાતું નથી, છતાં પણ તમને સમજણ પડે તો સારું, ના પડે તો એકવાર ખાલી નજરની નીચેથી દબાવી આપવાનું. તો હવે પાઠ નંબર 3. હવે તમને પરીક્ષાની અંદર ક્યારેક તો ગાઈડના હેતુલક્ષી પ્રશ્નોત્તરમાંથી બી આવી શકે છે, એ બી તૈયાર કરવા. પાઠ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં પેર ઓફ લાઇનર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ્સ. ઇંગ્લિશમાં દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય પેર ઓફ લાઇનર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ્સ. હવે આપણે સ્વાધ્યાય પકડશું 3.1. આલેખ આવે છે આની અંદર. હવે તમને વધુમાં વધુ આમાં ધારવા વાળા આવશે દાખલા. તમે નવમાં ભણી ગયા હશો એટલે તમને કઈ ટેન્શન જ નથી. ધારો કે સંખ્યા 7 છે તો એક્સ 7 ને વાય બરાબર 9 એવી રીતના દાખલા આવે છે. એટલે 3.1 કરવું. 3.3 પાઠ તો આઈએમપી ની અંદર જ લેવાયેલો છે, એટલે તમે ત્રીજો પાઠ આખે આખો કરી નાખજો. એ તો હવે પાઠ નંબર 4 બી તમે આખો કરજો. પાઠ નંબર 11 લઈ હવે પાંચમો, તો તમને ખબર જ છે મેં હમણાં જ એક વિડીયો અપલોડ કર્યો છે પાઠ નંબર 5 નો. તો પાઠ નંબર 5 જે છે સમાંતર શ્રેણી ની અંદર બધા ઇમ્પોર્ટન્ટ છે. પાઠ નંબર 4 દ્વિઘાત સમીકરણ એ આખો કરી લેજો. પાઠ નંબર 11 રચના ની અંદર તમને એક રેખાખંડ વાળી રચના આવે છે. એક રેખાખંડ વાળી તો ફાઇનલ કરી લેવાની, ટા ઘાટા કરવાના નહીં. એન્ડ વિદ્યાર્થી મિત્રો, પાઠ 11 ની અંદર બધી રચના કમ્પ્લીટ કરી લેવાની, શીખી લેવાની બધી કેવી રીતે શું છે. કે આપને કોક રકમ, તમને રકમ ચેન્જ કરીને આપશે, રકમ આપે એટલે એ પરથી તમને ખબર પડી જવી કપે કે શું છે. એવી રીતે પાઠ નંબર 12 તમારો પાઠ નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્ર, એની અંદર ઇમ્પોર્ટેન્ટ 2-3 માર્ક્સ ના પૂછાય છે, તો કરી લેવા. એન્ડ પાઠ નંબર 15 સંભાવના. સંભાવનાની અંદર તમને તો આવડતું હશે, પતાની ઠોકડી, રાજા રાણી, એકો બાદશાહ હોય એની બધી કરવાની, લખોટી કેટલી લાલ ચરકટ ને બધું હોય છે અંદર બધું.
પછી આંકડા શાસ્ત્ર ના બધા દાખલા કરી લેવાના, મધ્યક, મધ્યસ્થ અને બહુલક ના પૃષ્ઠફળ અને ઘનફળ ની બધી બધી વ્યાખ્યાઓ યાદ કરી લેવી, કે તમને વ્યાખ્યા પૂછાઈ શકે છે. કે એટલે જ કહું છું, 13મા પાઠ ની બધી વ્યાખ્યાઓ કરી લેવાની, 12મા પાઠ ની વ્યાખ્યાઓ કરી લેવાની, પછી પાઠ આવે છે તમારો 8મો અને 9મો, એની અંદર ત્રિકોણ વાળા હોય છે ને, તમને આખ્યા આખા કરી લેવાના પાઠ. પાઠ 10 વર્તુળ વિશેનું અંદર બધું હોય છે, એટલે તમને એ બી કરી લેવાનું પૂરું, તો તમારું બધું કમ્પ્લીટ થઈ જાય. એન્ડ હજી મારું ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. એન્ડ લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો મારો વિડીયો તમને કેવો લાગો, એટલે મને ખબર પડે કે બધા ગાઈડ્સ ને મારો વિડીયો કેવો લાગો, સરસ લાગો, ખરાબ લાગો, કાંઈ જ નહીં થાય મને, તમે ખાલી કમેન્ટ કરજો. સરસ હોય તો વાહ, અથવા સરસ, ગુડ, એવું ઇંગ્લિશ શબ્દ જોઈએ તો ઇંગ્લિશ, ગુજરાતી જોઈએ ગુજરાતી, હિન્દી જોઈએ તો હિન્દી. એન્ડ અમુક હિન્દી લોકો જોતા હોય વિડીયો તો એના માટે બે લીટી બનાવી લઉં છું. રા કિસી કો ભી મેરા વિડીયો જૈસા લગે વૈસા મેરે વિડીયો પે કમેન્ટ કરના કે આપકા વિડીયો હમે અચ્છા લગા યા બુરા લગા યા એસા લગા, જૈસા લગે એસા મેરે વિડીયો પર કમેન્ટ કરના ઓર મેરે ચેનલ કો સબસ્ક્રાઇબ કરના ઓર શેર કરના ઓર કમેન્ટ કર દેના કે મેરા, તાકી મુજે પતા ચલે કે આપકો કેસા લગા મેરા વિડીયો. ઓકે ગાઈડ્સ, તમને જેવો લાગે એવો વિડીયો તમે મારા યુટ્યુબ ચેનલ ની અંદર કમેન્ટ કરજો. એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. એન્ડ સબસ્ક્રાઈબ કરજો ને એલ આઇકન કો બી ક્લિક કરજો. થેન્ક યુ.